તો વાયુ વેગે આ વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે અને વેરાવળથી બસ હવે 280 કિલોમીટર જે દૂર રહ્યું છે. આ ડિસ્ટન્સ જે છે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, માટે અમે આપને સતર્ક કરી રહ્યા છે, સજાગ કરી રહ્યા છે, જાગૃત કરી રહ્યા છે કે આપ હજુ પણ સુરક્ષિત સ્થળે ખસી જાઓ. અને વધુ અપડેટ અમે આપને બતાવી રહીએ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે વાવાઝોડાને લઈને દરિયાકાંઠા વિસ્તારમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સતત 2 દિવસથી અલર્ટ પર છે. ભાવનગરમાં 100થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે કાંઠા વિસ્તારોમાં રહી રહ્યા છે તે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ પણ તેમને જરૂરી માહિતી પૂરી પાડી રહ્યા છે. તો વધુ એક મહત્વના સમાચાર, ગુજરાત પર કુદરતનો કહેર. જી હા, કુદરતનો મહેર નહીં પરંતુ કહેર છે. પાલનપુરમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. એક તરફ વાવાઝોડું, બીજી તરફ ભૂકંપ. ગુજરાત પર કુદરતનો કહેર છે. એક તરફ વાવાઝોડું છે, બીજી તરફ ભૂકંપ છે. સૌરાષ્ટ્ર વાવાઝોડાને લઈ અને અત્યારે ત્યાં ગુજરાતની જો વાત કરીએ તો પાલનપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગયા અઠવાડિયે પણ, એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો ઉત્તર ગુજરાતમાં, અને આની તીવ્રતા 2.3ની આંકવામાં આવી છે. પાલનપુરમાં જે ભૂકંપનો આંચકો આવ્યો છે તેની તીવ્રતા 2.3 છે. ભલે આ એટલો જોરથી આ ઝટકો નથી આવ્યો, પરંતુ જરૂર લોકોમાં અત્યારે ભયનો માહોલ છે. કારણ કે સૌરાષ્ટ્રવાસીઓ છે તે વાવાઝોડાના ભયથી તેઓ થરથરી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં ભૂકંપના કારણે લોકો ડરેલા છે, અને વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી મહેન્દ્ર પાસેથી. જે મહેન્દ્ર, જણાવો કે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ભય છે, તો ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો. ચોક્કસપણે આપણે બતાવી દઉં કે આજે સાંજના 4:17 એક ભૂકંપનો ફરી આંચકો અંબાજી પંથકમાં અનુભવાયો છે. અને આજે ભૂકંપનો આંચકો છે એ 2.3 રિટર સ્કેલમાં આપવામાં આવી છે. અને ભૂકંપને આંચકાનું એપિસેન્ટર અમીરગઢ તાલુકાના કેંગોરાનું માપવામાં આવ્યું છે. આપણે ચોક્કસપણે બતાવી દઉં કે ગઈ વખતે પણ જે ભૂકંપ આનો 4.5 રિટર સ્કેલનો ભૂકંપનો આંચકો હતો એ પણ અમીરગઢ તાલુકાના દાબચતરા ગામનું હતું. અને એની અગાઉ પણ જ્યારે ભૂકંપ આવ્યું હતું એ પણ એપિસેન્ટર અમીરગઢ તાલુકાનું જ માપવામાં આવ્યું હતું. આમ જે માત્ર 2-3 મિનિટનો જે આંચકો આવ્યો છે જેને લઈને લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી જી જી, કારણ કે એક અઠવાડિયા પહેલા જ હજી ત્યાંના લોકો ભૂકંપના આંચકાથી ડર્યા હતા, અને ફરી એક વખત આ ભૂકંપ આવ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓમાં અત્યારે વાયુ વાવાઝોડાને લઈને ડર છે. એટલે ગુજરાત પર કુદરતનો મહેર નહીં પરંતુ કુદરતનો કહેર છે, કારણ કે બંને તરફ ક્યાંક નુકસાનીની ભીતિ લોકોમાં પણ છે. ચોક્કસપણે આપણે બતાવી દઉં, લોકોમાં ડરની ભીતિ છે અને નુકસાની થાય એવી પણ ડરનો માહોલ છે. વાયુ વાવાઝોડાને લઈને લોકોમાં ડરનો માહોલ છે. ત્યારે બીજી બાજુ આ ઉત્તર ગુજરાતમાં એમ કહી શકાય કે દરિયો આ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા વિસ્તારથી ઘણો દૂર છે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે અહીં દરિયો નથી પણ ધરતીના ભૂકંપના આંચકાથી પણ એક લોકોમાં ડરનો માહોલ જાણ્યો છે. અને લોકો હવે આ ખરેખર કુદરતી આપત્તિ બચાવે તે માટે લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે. જી, કારણ કે મહેન્દ્ર, જે એપી સેન્ટર છે તે પાલનપુરથી લગભગ 30-32 કિલોમીટર દૂર આવેલું છે, માટે એટલું વધુ ડિસ્ટન્સ નથી, જેને લઈને લોકોમાં પણ ડર છે કદાચ આ આંચકો વધી ના જાય. કારણ કે અત્યારે જે આંચકો છે તેની તીવ્રતા 2.3ની આંકવામાં આવી છે રિક્ટર સ્કેલ પર, પરંતુ આ આંચકો મોટો પણ આવી શકે છે અને આફ્ટર શોક પણ આવતા હોય છે. એટલે પછીના જે ઝટકા હોય છે તેના કારણે પણ લોકોમાં ભય બની રહેલો હોય છે. ચોક્કસપણે આપણે બતાવી દઉં કે અઠવાડિયે પહેલા જયારે ભૂકંપ આવ્યો હતો અને તે 4.3 રિટર સ્કેલ હતો, અને ક્ષણ વાર પછી જયારે બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો એ પણ 1.7 નો હતો. અને સતત અઠવાડિયામાં આ ત્રીજા ભૂકંપનો આંચકો છે, અને ખરેખર માની શકાય છે કે હવે જો ભૂકંપના આંચકા વધશે તો મોટી ખુવારી થવાની પણ શક્યતા લોકોમાં જોવા મળી રહી છે, અને ડરનો માહોલ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. જી જી મહેન્દ્ર, કયા કયા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે? કારણ કે જે કેન્દ્ર બિંદુ છે તે 30 કિલોમીટર દૂર જ છે પાલનપુરથી, તો આસપાસના જે વિસ્તારો છે, પાલનપુરની આસપાસના વિસ્તારો છે, ત્યાં ધરાધ્રુજી હશે. ચોક્કસપણે કહી દઉં કે આ ભૂકંપનો આંચકો જે અંબાજી છે, આબુ રોડ છે, અમીરગઢ છે, અને પ્લસ આબુ પાલનપુરના પણ કેટલાક વિસ્તારમાં મપાય છે. ચોક્કસપણે આપણે કહી શકું કે આજે ભૂકંપનો આંચકો છે 2.3 રિટર સ્કેલ છે, એટલે સામાન્ય વાત કહી શકાય. અને આ પણ જે આંચકો છે 2-3 મિનિટનો છે, જે આને અનુભવ કરી શક્યો છે એ જ અનુભવ કરી શકે છે. બાકી તો લોકો પણ એમ કહી શકે છે કે આ ભૂકંપનો આંચકો નથી પણ એક સામાન્ય વાત ગમે તે હોઈ શકે, પણ ચોક્કસપણે જ્યારે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કર્યો છે અને ત્યાંથી જ અમે આંકડો લીધો છે કે 2.3નો આ ભૂકંપનો આંચકો છે અને એનું એપિસેન્ટર અમીરગઢ તાલુકાના કેંગોરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જી મહેન્દ્ર, જે રીતે આપની પણ વાત થઈ છે, શું આગળ પણ આવા ઝટકા અનુભવાશે? કારણ કે એક તરફ વાયુ વાવાઝોડું છે અને તેની અસર પણ ક્યાંક જોવા મળતી હોય છે, જ્યારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે તો તેની અસર ધરતીની અંદર પણ થતી હોય છે અને તેની જ અસર ક્યાંક અહીંયા પણ જોવા મળી રહી છે ભૂકંપ રૂપે, તો આગળના સમયમાં કઈ રીતે સાવચેતી અથવા તો આગળ પણ ભૂકંપ આવી શકે છે એ પ્રકારની કોઈ આગાહી કરવામાં આવી છે ત્યાં?
ચોક્કસપણે આપણે બતાવી દઉં કે જે વાયુ વાવાઝોડાને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે અને અંબાજી પંથકમાં પણ એમ કહી શકાય કે સવારથી જ વાદળો છવાયેલું વાતાવરણ છે અને ધૂળની ડમરીવાળું વાતાવરણ આ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. અને ચોક્કસપણે કહી શકાય કે જો એક જ સપ્તાહમાં ત્રણ જો ભૂકંપના આંચકા આવતા હોય તો ચોક્કસપણે લોકોમાં એક ડરનો માહોલ છે. ફરી પણ જો મોટો આંચકો આવે તે પણ દેશ જ જોવા મળી રહ્યો છે. જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે બનાસકાંઠાનું છે તેના દર તાલુકામાં જે કંટ્રોલ રૂમ છે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે અને કંટ્રોલ રૂમના ફોન નંબરો પણ એમને જાહેર કરવામાં આવ્યા છે. જી 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 મહેન્દ્ર આપનો આભાર. અંબાજી આબુ રોડ પાલનપુર આ તમામ વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. ભલે તેની તીવ્રતા 2.3 ની છે પરંતુ લોકોએ આ અનુભવ્યો છે. આ આંચકો એક અઠવાડિયા પહેલા 4.3 ની આસપાસ આ ભૂકંપનો આંચકો આવ્યો હતો.